શૈલી આર્કિટેક્ટ છે. તેણે લંબચોરસ બેઠક રૂમની રૂપરેખા તૈયાર કરે છે. બેઠક રૂમનું ક્ષેત્રફળ રૂપરેખામાં તૈયાર કરેલ બેઠક રૂમ કરતા 1600 ગણું વધારે છે. રૂપરેખામાં બેઠક રૂમની લંબાઈ 3 ઇંચ છે. તો ખરેખર આ બેઠક રૂમની લંબાઈ ફીટમાં કેટલી થશે? અહીં આપણને ઘણી બધી રસપ્રદ બાબતો આપી છે. આપણને રૂપરેખામાં માપ ઇંચમાં આપેલું છે, પરંતુ આપણને વાસ્તવિક લંબાઈ ફીટમાં જોઈએ છે. અને આપણને જણાવ્યું છે કે બેઠક રૂમનું વાસ્તવિક ક્ષેત્રફળ રૂપરેખાના કુલ ક્ષેત્રફળ કરતા 1600 ગણું વધારે છે. માટે અહીં એવું નથી જણાવ્યું કે રૂપરેખાનું પ્રમાણ માપ 1/1600 જેટલું છે, પરંતુ તેના કરતા કંઈક ઓછું હશે. તો આપણે સૌ પ્રથમ તેના પ્રમાણમાપ વિશે વિચારીએ. આપણે તે માટે જુદા જુદા પ્રમાણમાપ લઈએ. ધારો કે આ બેઠક રૂમની રૂપરેખા છે અને આ વાસ્તવિક બેઠક રૂમ છે. આ પ્રમાણે માની લો કે આપણી રૂપરેખા 1/1 છે. હવે જો આ 1/1 નો ચોરસ હોય અને આપણે તેના પ્રમાણમાં 2 જેટલો વધારો કરીએ આ પ્રમાણે, તો આપણને 2/2 નો ચોરસ મળે. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? આનું ક્ષેત્રફળ 4 થાય અને આનું ક્ષેત્રફળ 1 થાય. આમ તમે ધ્યાનથી જુઓ તો તમને જણાશે કે જો આપણે પ્રમાણ 2 જેટલું વધારીએ તો આપણું ક્ષેત્રફળ 4 પ્રમાણમાં વધે છે. અથવા બીજી રીતે વિચારીએ તો જો આપણે દરેક માપમાં 2 પ્રમાણમાપ જેટલો વધારો કરીએ તો ક્ષેત્રફળના પ્રમાણમાપમાં 4 જેટલો વધારો થાય છે. જો આપણે દરેક માપમાં 3 જેટલા પ્રમાણમાપનો વધારો કરીએ આ પ્રમાણે, તો આપણને 3/3 નો ચોરસ મળે અને ક્ષેત્રફળના પ્રમાણમાં 9 જેટલો વધારો થાય. આથી આપણે કહી શકીએ કે અહીં ક્ષેત્રફળના પ્રમાણમાપમાં જેટલો વધારો થાય છે તે વધારો દરેક માપના વર્ગ જેટલો હોય છે. તો આપણે આ રીતે વિચારીએ. અહીં જણાવ્યું છે કે ક્ષેત્રફળમાં 1600 ગણો વધારો થાય છે. હવે આપણે આટલો ભાગ દૂર કરીએ. હવે જો આપણી રૂપરેખાનું ક્ષેત્રફળ 1 હોય તો, જે આપણે ધારી શકીએ નહીં, પરંતુ આપણે ફક્ત આપણા પ્રમાણ માપ જાણવા આવું ધારીએ છીએ. હવે વાસ્તવિક બેઠક રૂમનું ક્ષેત્રફળ 1600 ગણું વધારે છે. માટે જો રૂપરેખાના બેઠક રૂમનું ક્ષેત્રફળ 1 હોય તો વાસ્તવિક બેઠક રૂમનું ક્ષેત્રફળ 1600 થાય. આમ આપણે ક્ષેત્રફળનું પ્રમાણ માપ 1600 મેળવવા દરેક માપ સાથે કેટલા વડે ગુણવું પડે? જો આપણે આ માપને 40 વડે અને આ માપને પણ 40 વડે ગુણીએ તો આ 40/40 નો ચોરસ બને. 40/40 બરાબર 1600 થાય. પરંતુ તમે વિચારતા હશો કે આ 40 કેવી રીતે આવ્યું? અહીં આ 16 એ સંકેત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે 4/4 બરાબર 16 થાય. હવે જો બંને 4 ને આપણે 0 આપીએ તો તે બંને 40/40 થશે, જે બરાબર 1600 મળે. આમ આ માહિતી પરથી આપણે કહી શકીએ કે આપણી લંબાઈનું પ્રમાણ માપ 40 છે અને તેને કારણે ક્ષેત્રફળનું પ્રમાણમાપ 1600 જેટલું મળે છે. હવે આપણે રૂપરેખામાં બનાવેલ બેઠક રૂમ માટે વિચારીએ. રૂપરેખામાં દોરેલ બેઠક રૂમના માપ આ નહીં હોય. આપણે ફક્ત આના દ્વારા પ્રમાણ માપ શોધ્યું છે. આપણે જાણીએ છીએ કે રૂપરેખામાં દોરેલા બેઠક રૂમની લંબાઈ 3 ઇંચ છે. તો અહીં તે કંઈક આવું દેખાશે આ પ્રમાણે. આપણને બીજા માપ આપ્યા નથી. ધારો કે આ 3 ઇંચ/3 ઇંચ જેટલો છે. આપણે ફક્ત લંબાઈ પર જ ધ્યાન આપવાનું છે. હવે આપણે બંનેને પ્રમાણ માપ 40 વડે ગુણીએ. આપણે અહીં લંબાઈને ધ્યાનમાં રાખીશું તો બેઠક રૂમની વાસ્તવિક લંબાઈ કેટલી થશે? આપણે આને 40 વડે ગુણીએ અને અહીં આને પણ 40 વડે ગુણીએ તો 3/40 બરાબર 120 થાય. એટલે કે આ 120 ઇંચ થશે અને આ પણ 120 ઇંચ થશે. 120 ઇંચનું ફીટમાં માપ કેટલું થશે?
एक फीट बराबर 12 इंच थशे। हवे आपणे बन्ने बाजुने 10 वडे गुणिए तो 10 फीट बराबर 120 इंच मळे, अथवा 120 इंच भाग्य 12 इंच प्रति फीट करता आपणने 10 फीट मळशे। आम बैठक रूमनी वास्तविक लंबाई फीट मां 10 मळे।